गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 8 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक मां वार्षिक परीक्षा माटेना एक्जाम्पल सीखी रहा छे। तो मित्रों आजे आपणे स्वाध्याय 9.7 बैजिक पदावली अने नित्य समना खूब ज अगत्यना दाखलाओ जोईशुं। एनी अंदर मित्रों जो आपणे दाखला नंबर 4 मां साधु रूप आपो एम कीधुं छे અને એનો પહેલો દાખલો આપણને આપ્યો છે 3x + 5 નો વર્ગ માઇનસ 3x - 5 નો વર્ગ। તો આપણે અહીંયા રકમ પહેલા લખી કાઢીએ કે 3x + 5 કૌંસ બાર વર્ગ માઇનસ 3x - 5 કૌંસ બાર વર્ગ। હવે મિત્રો જ્યારે આવી રકમ આપણને આપેલી હોય ત્યારે આપણે બે સૂત્રનો ઉપયોગ કરીએ। तो ध्यान आपजो आ सूत्र नो उपयोग करी दाखला गणाशे। एक तो a प्लस बी कौंस बार वर्ग बराबर ए स्क्वेर माइनस 2ab अने प्लस शू थाय बी स्क्वेर थाय। अने अहींया लईए तो a माइनस बी कौंस बार वर्ग बराबर ए स्क्वेर, अहींया प्लस आवे ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर थाय। આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। હવે અહીંયા જુઓ આપણને પહેલા તો 3x + 5 કૌંસ બાર વર્ગ આપે છે, તો એનું પહેલા આપણે વિસ્તરણ કરી દઈએ। તો જુઓ કે 3x + 5 કૌંસ બાર વર્ગ આ રીતે આપણને આપી છે, તો શું થાય પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ કરવાના બરોબર અને પ્લસ છેલ્લા કૌંસ નો વર્ગ થાય। તો અહીંયા કેટલા લખવાના 3x 5 અને અહીંયા 5। હવે 3 નો વર્ગ કેટલો થાય 9x સ્ક્વેર + 3 2 6 6 5 2 તારી 6 6 5 30x થાય અને પ્લસ 5 નો વર્ગ કેટલો થાય 25। તો આ પહેલું વિસ્તરણ આપણે શોધી કાઢ્યું। હવે આપણે બીજું લઈએ, ચાલો તો બીજામાં આપણને શું કીધું છે 3x - 5 કૌંસ બાર વર્ગ આપણને કીધા છે, તો બરાબર પહેલા કૌંસનો વર્ગ - 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ। તો અહીંયા 3x 5 અને અહીંયા 5 આવે। હવે આપણે કૌંસ છોડી દઈએ મિત્રો, તો શું થાય 3 નો વર્ગ 9x સ્ક્વેર માઇનસ 2 તારી 6 6 5 30x + 5 નો વર્ગ કેટલો થાય 25 બરોબર। તો આ રીતે આપણને બીજું વિસ્તરણ મળ્યું। હવે એ બંને જે આપણે અહીંયા રફ કામમાં આ કરીશું અને એ જવાબ આપણે અહીંયા લખીએ, તો બરાબર શું થાય જુઓ આ 3x + 5 નો કૌંસ બાર વર્ગ, તો એનું વિસ્તરણ કેટલું આવ્યું જુઓ 9x સ્ક્વેર પછી + 30x + કેટલા આવે મિત્રો 25 અને માઇનસ, હવે આ માઇનસ છે એટલે આનું વિસ્તરણ જે જવાબ આવ્યો એ આપણે કૌંસમાં લખવાનું, તો કૌંસમાં કેટલા મળ્યા મિત્રો 9x સ્ક્વેર માઇનસ 30x અને પ્લસ કેટલા આવે 25 બરોબર। હવે આપણે કૌંસ છોડી દઈએ તો બરાબર શું થાય 9x સ્ક્વેર + 30x + 25 માઇનસ, કૌંસ છોડી દો તો 9x સ્ક્વેર માઇનસ, હવે જો આ માઇનસ છે એટલે અંદરના ચિહ્નો બદલાઈ જાય એટલે અહીંયા શું થઈ જાય પ્લસ બરોબર, અહીંયા કેટલા આવશે પ્લસ 30x અને પ્લસ છે ત્યાં શું થઈ જાય માઇનસ, તો માઇનસ 25 બરોબર। હવે મિત્રો જુઓ સરખા પદોને જોડે લખીએ સમાન પદોને, તો 9x સ્ક્વેર હવે એના જેવું પદ આવ્યું માઇનસ 9x સ્ક્વેર + આ 30x આ પ્લસ કેટલા આવે આ 30x + 25 અને માઇનસ 25। હવે જે ઉડે છે એ આપણે ઉડાડી દઈએ, જુઓ
तो आ प्लस 9x² माइनस 9x² उड़ी गया, आ प्लस 25 माइनस 25 उड़ी गया। हवे जो अहीं आ प्लस प्लस छे એટલે ઉડે નહીં, એમનો સરવાળો થાય તો બરાબર કેટલા થશે, 30 વત્તા 30 કરીએ તો 60x થાય। એટલે આ આપણો ફાઇનલી જવાબ આપણને મળી ગયો, કેટલો મળ્યો મિત્રો, 60x। ઓકે ચાલો હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ। હવે આની જરૂર નથી એટલે ભૂસી નાખીએ, તમારે લખવાનું મિત્રો હો। ચાલો હવે આપણે બીજા નંબરનો દાખલો, 2a + 3 કૌંસ બાર વર્ગ માઇનસ 2a માઇનસ 3 કૌંસ બાર વર્ગ આપણને આપેલા છે। તો આપણે અહીંયા પહેલા રકમ લખી કાઢીએ કે 2a + 3 કૌંસ બાર વર્ગ માઇનસ 2a માઇનસ 3 કૌંસ બાર વર્ગ। હવે હમણાં જ આપણે આ ગણ્યા એન એ જ રીતે આપણે કરીશું। ચાલો આપણે અહીંયા બાજુમાં રફ કામ કરીશું પણ તમારે લખવાનું। ચાલો એની અંદર શું કરીએ, પહેલા આપણી પાસે 2a + 3 કૌંસ બાર વર્ગ આપ્યા છે, એનું વિસ્તરણ આપણે શોધી કાઢીએ તો બરાબર શું થાય, પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ બરોબર। હવે એની અંદર કિંમતો મૂકી દઈએ તો અહીંયા શું આવે, 2a આ 2a અહીંયા 3 3 આવે, 2 નો વર્ગ કેટલો થાય 4a² + 2 દુ 4 4 આનો ગુણાકાર કરો તો 12a થાય અને + 3 નો વર્ગ એટલે 3 તારી 9 તો કેટલા મળ્યા, 4a² + 12a + 9। હવે આપણે આનું વિસ્તરણ કરીએ, તો એનું વિસ્તરણ કરીએ તો શું થાય, 2a માઇનસ 3 કૌંસ બાર વર્ગ બરાબર પહેલા કૌંસનો વર્ગ માઇનસ 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ। હવે એની અંદર કિંમતો મૂકો, ચાલો તો આપણે કિંમતો મૂકીએ તો શું થાય, 2a અહીંયા 3 અહીંયા 3 તો 2 નો વર્ગ કેટલો થાય 4a² માઇનસ, હવે આનો ગુણાકાર કરો, 2 દુ 4 4 તરી 12a થાય અને + 3 નો વર્ગ કેટલો થાય 9 બરોબર। તો હવે આ બંને આપણે શોધ્યા એ અહીંયા મૂકી દઈએ તો બરાબર અહીંયા આપણે લખીએ। ચાલો તો એની અંદર આનું વિસ્તરણ કેટલું થાય, તો આ રહ્યું 4a² + 12a + 9 માઇનસ કૌંસમાં, માઇનસ છે એટલે ત્યાર પછીનું જે પદ હોય એ કૌંસમાં લખવું પડે, તો અહીંયા આપણે લખીએ 4a² માઇનસ 12a + 9 કૌંસ પૂરો। હવે આપણે કૌંસ છોડી દઈએ તો કૌંસ છોડીએ તો શું થશે, જુઓ બરાબર 4a² + 12a + 9 ઓછા 4a² હવે કૌંસ છોડીએ એટલે અંદરના ચિહ્નો, આ માઇનસ છે એટલે અંદરના ચિહ્નો બદલાઈ જાય, તો માઇનસ છે એટલે શું થાય, + 12a અને + છે એટલે શું થઈ જાય, માઇનસ 9। ઓકે ચાલો હવે આપણે સમાન પદોને જોડે લખીએ તો 4a² બીજું પદ માઇનસ 4a² + 12a, હવે આ + 12a થાય + 9 અને માઇનસ 9। તો મિત્રો અહીંયા જે સમાન પદો છે, જો આ સમાન પદો હોય બરોબર તો એમાં જે + માઇનસ હોય એ ઉડી જાય, તો જો આ + માઇનસ એટલે આ બંને ઉડી જાય, પછી + 9 માઇનસ 9 ઉડી જાય, આ ના ઉડે કારણ કે બંને + + અથવા માઇનસ માઇનસ હોય તો એ ઉડે નહીં, એનો સરવાળો થશે તો 12 વત્તા 12 એટલે કેટલા થાય, 24a થાય, કેટલા થાય 24a। તો આ રીતે આપણો આ બીજો જવાબ આપણને મળી ગયો। ઓકે
હવે મિત્રો આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર રકમ છે 3x - 4 3x + 4 + 16 આપેલા છે હવે તમે અહીંયા બરોબર ધ્યાનથી જુઓ તો આ બંને પદ માં આમ સરખા છે પણ માઇનસ પ્લસ છે હવે જ્યારે માઇનસ પ્લસ હોય ત્યારે કયું સૂત્ર વપરાય તો જુઓ આપણે a plus b a minus b હોય તો એની જગ્યાએ તમે શું લખી શકો a square minus b square લખી શકાય બરોબર તો હવે આની જગ્યાએ આપણે આ a minus b આ a plus b તો પહેલા કૌંસનો વર્ગ minus બીજા કૌંસનો વર્ગ આ કૌંસમાં આપણે લખીએ પ્લસ કેટલા આવ્યા 16 બરાબર હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ ચાલો તો આના અંદર કેટલા મૂકવાના 3x અહીંયા કેટલા આવે 4 હવે કૌંસ છોડો 3x નો વર્ગ એટલે કેટલા થાય 9x² માઇનસ 4 નો વર્ગ કેટલો થાય 16 અને પ્લસ 16 થાય હવે તમે જોઈ રહ્યા છો કે અહીંયા કે કંઈક ઉડે છે જો આ માઇનસ 16 અને આ પ્લસ 16 ઉડી જાય તો વધ્યા કેટલા 9x² તો આ આપણો ફાઇનલી આપણને જવાબ મળી ગયો ઓકે ચાલો હવે આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ તો ચોથા નંબરના દાખલામાં xy plus yz કૌંસ બાર વર્ગ માઇનસ 2xy સ્ક્વેર z આપણને આ રીતે આપેલું છે હવે તમે જુઓ ખાસ ધ્યાનથી જુઓ તો આ a plus b કૌંસ બાર વર્ગ આ વર્ગ છે એટલે જો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણે બાજુમાં એનું વિસ્તરણ કરીએ તો પણ ચાલે ને અહીંયા ડાયરેક્ટ કરીએ તો પણ ચાલે જુઓ કૌંસમાં આનું વિસ્તરણ આની જેમ કરીએ તો શું થાય પહેલા કૌંસનો વર્ગ પ્લસ બે પછી બે કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ કૌંસ પૂરો અને માઇનસ કેટલા છે 2xy સ્ક્વેર z આપણને આ રીતે આપેલા છે બરોબર હવે અહીંયા કેટલા લખીએ xy xy અહીંયા કેટલા લખીએ yz અહીંયા કેટલા લખીએ yz હવે આપણે કૌંસ મિત્રો છોડી દઈએ ચાલો તો બરાબર શું થાય કૌંસ છોડો તમે તો આ x નો પણ વર્ગ થાય અને y નો પણ વર્ગ થાય વત્તા આ ચારે નો ગુણાકાર કરો તો આ 2 m ના m આ x m ના m y / y એટલે y સ્ક્વેર z થાય પ્લસ આ y નો પણ વર્ગ અને z નો પણ વર્ગ અને માઇનસ 2x સ્ક્વેર yz આ m ના m હવે મિત્રો જુઓ સમાન પદો છે એમને જોડે લખીએ તો શું થશે જુઓ આની અંદર કે x સ્ક્વેર y સ્ક્વેર પછી બીજું આ લખીએ પ્લસ y સ્ક્વેર z સ્ક્વેર અને પ્લસ આને લખીએ તો 2xy સ્ક્વેર z માઇનસ 2x સ્ક્વેર yz અહીંયા x y સ્ક્વેર છે મિત્રો એટલે જરા ધ્યાન આપજો ભૂલ ન થાય તો આપણને અહીંયા કોનું આપ્યું છે y સ્ક્વેર આપ્યા છે શું આપ્યું છે y સ્ક્વેર y સ્ક્વેર y સ્ક્વેર હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો આપણને આ બે સમાન પદો છે જુઓ સમાન છે x y સ્ક્વેર z x y સ્ક્વેર z અને પ્લસ માઇનસ છે એટલે આ શું થઈ જાય ઉડી જાય હવે આ બે સમાન પદો નથી સરખા નથી એટલે આ આપણો આમ જવાબ કહેવાય x સ્ક્વેર y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર z સ્ક્વેર આ આપણો જવાબ એક આ જવાબ પણ લખી શકાય અને બંનેમાંથી સામાન્ય કાઢીએ તો y સ્ક્વેર સામાન્ય નીકળે તો કૌંસમાં x સ્ક્વેર પ્લસ કેટલા વધે z સ્ક્વેર તો આ રીતે પણ આપણે જવાબ લખી શકીએ એટલે આ રીતે તમે પરીક્ષામાં બંને જવાબ લખી શકાય બરોબર ચાલો હવે આપણે પાંચમા નંબરનો દાખલો જોઈએ પણ હવે આની જરૂર નથી એટલે ભૂસી નાખીએ છીએ
ध्यान आपजो मित्रों। चलो पांचमा नंबर नी रकम आपने शू कहे छे 2x माइनस 5 कौंस बार वर्ग माइनस x प्लस 3 कौंस बार वर्ग आ रीते कहे छे। तो हवे आपणे आनु विस्तरण करीशुं अहींया बाजुमां ध्यान आपजो खास के आ 2x माइनस 5 કૌંસ બાર વર્ગ હવે આનું વિસ્તરણ કેવી રીતે કરું તો અહીંયા આપણે સૂત્ર ઓલરેડી મેં પહેલા કીધું છે તમને a માઇનસ b કૌંસ બાર વર્ગ ની રીતે એનું વિસ્તરણ કરવાનું તો પહેલા કૌંસ નો વર્ગ માઇનસ 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસ નો વર્ગ તો અહીંયા કેટલા લખાય અંદર લખવા હોય તો આ 2x લખવાના 5 અહીંયા 5 થાય तो बराबर 4x स्क्वायर माइनस आनो गुणाकार करो तो 5 2 10 10 2 કેટલા થાય 20x અને પ્લસ 5 નો વર્ગ કેટલો થાય 25 તો આ રીતે આપણે પહેલો જવાબ મળ્યો હવે આપણે બીજો જવાબ લઈએ તો એની અંદર x પ્લસ 3 કૌંસ બાર વર્ગ આપેલો છે તો x + 3 એટલે a + b નો કૌંસ બાર વર્ગ ની રીતે એનું વિસ્તરણ કરવું પડે તો આપણે અહીંયા લખીએ x + 3 કૌંસ બાર વર્ગ બરાબર પહેલા કૌંસ નો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસ નો વર્ગ અહીંયા x x 3 અહીંયા 3 હવે આપણે અહીંયા જવાબ લખીએ કૌંસ છોડી દો તો x² प्लस आ 3 નો ગુણાકાર 6x અને પ્લસ 3 નો વર્ગ કેટલો થાય 9 તો આ રીતે આપણે જુઓ બીજો જવાબ પણ મળ્યો તો આ બંને જે કિંમતો આવી એ હવે અહીંયા આપણે રકમમાં મૂકી દઈએ તો બરાબર શું લખાય જુઓ આનું વિસ્તરણ કર્યો તો કેટલું આવ્યું 4x² માઈનસ 20x પ્લસ 25 અને માઇનસ છે એટલે કૌંસમાં લખીએ આ x² + 6x + 9 બરોબર ચાલો હવે આપણે કૌંસ છોડી દઈએ છીએ તો 4x² - 20x + 25 માઇનસ માઇનસ છે એટલે અંદરના ચિહ્નો બદલાઈ જાય તો શું થાય x² આ પ્લસ છે એટલે માઇનસ 6x આ પ્લસ છે એટલે માઇનસ કેટલા આવે 9 હવે આપણે સરખા પદોને જોડે લખીએ તો સરખા પદોમાં જુઓ મિત્રો આ 4x² બીજું x² વાળું પદ માઇનસ x² આ માઇનસ 20x માઇનસ કેટલા આવે 6x પ્લસ 25 અને માઇનસ 9 વધે હવે આ સમાન પદો છે મિત્રો જુઓ આ કેવા છે સરખા પદો છે એટલે એમના નીચે અંડરલાઈન કરી હવે એમના સરવાળા બાદબાકી થાય તો 4 માંથી 1 જાય તો કેટલા વધે 3x² હવે માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે સરવાળો 20 વત્તા 6 એટલે 26 અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું એટલે માઇનસ 26x મોટી સંખ્યા આગળ પ્લસ 25 માંથી 9 બાદ કરી નાખો ચાલો 25 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવે 16 આવે કેટલા આવે 16 બરોબર તો આ રીતે આપણને ફાઇનલી જવાબ કેટલો મળ્યો મિત્રો 3x² - 26x + કેટલા મળ્યા 26 ઓકે હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છઠ્ઠા નંબરનો જોઈએ તો છઠ્ઠા નંબરની અંદર આપણે રકમ લખીએ જુઓ આપણે એમ કીધું છે 2x + 7 કૌંસ બાર વર્ગ - 28x બરોબર હવે આનું જુઓ મિત્રો બે રીતે થાય એક તો હમણાં બતાવું છું તમને પણ આનું વિસ્તરણ કરી નાખીએ કોની રીતે તો પ્લસ છે એટલે પ્લસ ની રીતે આપણે બાજુમાં કરીએ તો શું થાય જુઓ તો 2x + 7 કૌંસ બાર વર્ગ આનું વિસ્તરણ આપણે a² + 2ab ની રીતે કરીએ તો પહેલા કૌંસનો વર્ગ + 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ
तो अहीं कितना आवे 2x 7 7 आवे कौंस छोड़ी दो तो 4x² + 4 आ त्रणे नो गुणाकार करो तो कितना आवशे 28x आवे अने प्लस 7 नो वर्ग केटलो थाय 49 ओके चलो अबे आज ये जवाब आवे ए आपणे अहीं मूकी दईए तो शू लखाय 4x² + 28x + 49 અને બાકી કેટલા વધ્યા -28x બરાબર હવે જે સમાન પદો છે એમને જોડેલા આવીએ જો આ બે સમાન છે તો 4x² + 49 + 28x અને -28x ક્લિયર તો હવે શું થશે જુઓ મિત્રો હવે આ પ્લસ અને માઈનસ છે એટલે ઉડી જાય તો વધ્યા કેટલા 4x² + 49 એટલે આ આપણો ફાઇનલી આન્સર આપણને મળી ગયો હવે મિત્રો આપણે 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ x² + y² બીજા કૌંસમાં x + y બીજા કૌંસમાં x - y + y^4 હવે તમે રકમ બરોબર ધ્યાનથી જુઓ તો આ પાછળના બે પદો જુઓ એ બંને સરખા છે ખાલી ફેર શું છે પ્લસ માઈનસ નો તો આ પ્લસ અને માઈનસ તો એની જગ્યાએ આ રીતે લખાય તો હવે આપણે આ દાખલાની શરૂઆત કરીએ તો આ x² + y² એમના એમ કૌંસમાં આની જગ્યાએ આપણે શું લખાય પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ કૌંસ પૂરો વત્તા y^4 ઓકે ચાલો હવે અહીંયા કેટલા લખીએ x અને અહીંયા કેટલા લખાય y તો બરાબર કૌંસમાં x² + y² એમના એમ હવે આ કૌંસ છોડી દો તો કૌંસમાં x² - y² + કેટલા આવે y^4 હવે મિત્રો ખાસ તમે ધ્યાનથી જુઓ તો આ બંને કેવા આવ્યા જુઓ એક પ્લસ એક માઇનસ સેમ ટુ સેમ છે ખાલી અંદર વર્ગ છે એટલે આની જગ્યાએ આપણે લખાય કેવી રીતે તો આપણે આ રીતે લખી શકીએ પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ કૌંસ પૂરો વત્તા y^4 હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ ચાલો તો શું લખાય પહેલા કૌંસમાં x² બીજામાં y² લખાય તો બરાબર હવે કૌંસ છોડો તો x ની કેટલી ઘાત થાય 4 માઈનસ y^2 = 4 અને વત્તા y^4 બરોબર હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો માઈનસ y^4 આ પ્લસ y^4 તો માઈનસ પ્લસ છે બંને સરખા છે એટલે ઉડી જાય તો વધ્યા કેટલા x^4 તો આ આપણો ફાઇનલી જવાબ આ દાખલાનો મળી ગયો હવે આપણે 8મા નંબરનો દાખલો જોઈએ તો 8મા નંબરના દાખલાની અંદર x² - 2y² / 2 બરોબર પ્લસ 4x² / y² આપણને આ રીતે આપેલા છે હવે તમે ધ્યાનથી જુઓ તો મિત્રો આ કયું પદ દેખાય છે આના જેવું a માઇનસ b કૌંસ બાર વર્ગની રીતે આનું વિસ્તરણ થાય તો આપણે આ રીતે આનું વિસ્તરણ કરીએ તો બરાબર ચલો તો આપણે લખીએ અહીંયા કૌંસમાં પહેલા કૌંસનો વર્ગ માઇનસ 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ કૌંસ પૂરો અને વત્તા કેટલા છે 4x² y² એમના એમ ઓકે ચલો હવે એની અંદર આપણે લખી કાઢીએ તો અહીંયા કેટલા આવે x² આવે અહીંયા x² અહીંયા 2y² અહીંયા પણ 2y² આવે ક્લિયર હવે કૌંસ છોડી દો ચલો તો બરાબર x ની કેટલી ઘાત આવે 2 = 4 ઓછા
आ त्रणे नो गुणाकार करो तो बबे दू चार एक्स स्क्वेर वाई स्क्वेर थाय प्लस हवे आ कौंस छोड़ी दो तो बे नो वर्ग थाय आ बे नो वर्ग एटले चार वाय अने बबे दू केटला थाय चार घात प्लस चार एक्स स्क्वेर वाय स्क्वेर हवे तमे बरोबर ध्यान थी जुओ तो शू छे आ माइनस चार एक्स स्क्वेर वाय स्क्वेर अने आ बन्ने केवा पदों छे समान पदों तो एमने जोड़े लखीशू तो हवे आपणे जोड़े लखी है तो एक्स नी चार घात प्लस फोर वाय नी चार घात माइनस चार एक्स स्क्वेर वाय स्क्वेर प्लस चार एक्स स्क्वेर वाय स्क्वेर बरोबर हवे तमे ध्यान थी जुओ तो आ माइनस छे आ प्लस छे एटले उड़ी जाए बरोबर समान छे अने माइनस प्लस छे अने हवे बाकी केटला रह्या मित्रो एक्स नी चार घात प्लस फोर वाय नी चार घात तो आ आपणो फाइनली आपणे जवाब मळी गयो ओके आवडशे मित्रो तो आ रीते आपणे चौथा नंबर नी अंदर कुल आठ एक्जाम्पल अहींया पूरा कर्या नेक्स्ट वीडियो में पाछा नवा एक्जाम्पल साथे फरी मळीए त्यां सुधी गुड नाइट फ्रेंड्स।